બારડોલી ના લીમડા ચોક નજીક આસોપાળો સાડી ના શોરૂમ ની અંદર મૂકેલ 2,50,000 રૂપિયા અજાણ્યા ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જતા બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પોલીસ મથકની પાછળ આવેલા લીમડા ચોક નજીક એક શોરૂમને નિશાન બનાવ્યો હતો. મધરાત્રે બે તસ્કરો આસોપાળો સાડીના શોરૂમના આગાસીના ભાગેથી અંદર આવ્યા હતા અને જ્યાં મુખ્ય ટેબલમાં તોડફોડ કરી ખાનામાં મૂકેલા 2,28,000 રૂપિયા રોકડા ચોરીને ફરાર થઈ ગયા હતા. શોરૂમમાં થયેલ ચોરી અને તસ્કરોની આંખે કરતું ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બારડોલીમાં જ ચોરીના બનાવો બની રહ્યા છે. તસ્કરોને બારડોલી પોલીસની ધાક ન હોય તેમ આ વખતે તો પોલીસ મથકની એકદમ પાછળના ભાગે આવેલા મોટા શોરૂમને નિશાન બનાવી પોલીસનો ખુલ્લો પડકાર ફેંકી ગયા હતા. હાલ સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી સુશીલભાઈ આહિરે એ બારડોલી પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ હકીકત મુજબ તારીખ 2/1/2019 રાત્રિના 2:30 આસપાસ બારડોલી સરદાર રોડ ઉપર આવેલી તેની આસોપાળો નામની ડ્રેસ મટીરિયલની 3 માળની જે શોપ છે એમાં અગાસી ઉપરથી કોઈ 2 અજાણ્યા ચોરી સમયે અગાસીનો દરવાજો તોડી એ લોકોના શોરૂમમાં પ્રવેશ કરી ગ્રાઉન્ડ ફ્લોર પર જે શોરૂમનું જે કાઉન્ટર હતું એ કાઉન્ટર તોડીને તેમાંથી 2,28,740 ચોરી કરીને કોઈ ચોરી સમૂહ ભાગી અને સબબની ફરિયાદ આપેલ છે. જે ફરિયાદ રજીસ્ટર કરીને આ ગુનાની તપાસ આરંભવામાં આવી છે. હા, આ જે બનાવમાં સીસીટીવી ફૂટેજ મળ્યા છે, સીસીટીવી ફૂટેજ મુજબ 2 આરોપીઓ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે અને હાલ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી.